નમસ્કાર, હું જીનલ સાંગવી, ટ્રાન્સફોર્મેશનલ થેરાપિસ્ટ અને હીલર. આજે નોબતના આંગણે તમારી સાથે ક્લિનિકલ હિપ્નોથેરાપી વિશે થોડી માહિતી આપવા આવી છું. ક્લિનિકલ હિપ્નોથેરાપી અને હિપ્નોટિઝમ બંનેને જોડી અને એક ખોટી માન્યતા બાંધવામાં આવી છે, પરસેપ્શન્સ બને છે. હિપ્નોટિઝમ એટલે જે આપણે ટીવીના શોઝમાં જોઈએ છીએ, સારા મેજિક શોઝમાં જોઈએ છીએ, અને સુવડાવી અને કંઈ પણ કઢાવવાની શક્તિ એ હિપ્નોટિઝમમાં છે. જ્યારે ક્લિનિકલ હિપ્નોથેરાપી સાયન્ટિફિક ટર્મ્સમાં પ્રૂફ થઈ છે કે તમારા કોઈ પણ ફિયર, ડિપ્રેશન, ફોબિયા, દર્દને મૂળમાંથી કાઢી અને પોઝિટિવ આઉટકમ આપવામાં મદદરૂપ કરે છે. કેમકે ક્લિનિકલ હિપ્નોથેરાપી ટોટલી સબકોન્શિયસ માઇન્ડ એટલે આપણા અર્ધ જાગૃત મનમાં રહેલી નબળાઈઓ, આપણી શક્તિઓ ઉપર કામ કરે છે. ક્લિનિકલ હિપ્નોથેરાપી વર્ક્સ ઓન સબકોન્શિયસ માઇન્ડ. સબકોન્શિયસ માઇન્ડ એટલે આપણું અર્ધ જાગૃત મન. અત્યારના આપણે જે પણ વાતો કરીએ છીએ એ આપણે કોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ. જો સમજીએ તો ગાડી ચાલતી હોય તો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય તો ઇટ ઇઝ કોન્શિયસ માઇન્ડ, અને સબકોન્શિયસ માઇન્ડ બેક સીટ લે છે, પણ એને બધું જ ધ્યાનમાં છે કે ક્યાં ચાલે છે ને એને કેવી રીતે આ ગાડી ક્યાં પહોંચાડવાની છે, એની બધી જ માહિતી સબકોન્શિયસ માઇન્ડ આપે છે. એટલે અર્ધ જાગૃત મન. કોઈ પણ ઘટના જ્યારે બને છે ત્યારે એની સાથે લાગતી પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ કોન્શિયસ માઇન્ડમાંથી સબકોન્શિયસ માઇન્ડને ફીડ કરવામાં આવે. સબકોન્શિયસ માઇન્ડ એ આપણી સ્ટોરેજ કેપેસિટી છે. જ્યારે પણ ફ્યુચરમાં એ ઘટના પાછી આવે છે, એ વ્યક્તિ આપણી સામે આવે છે, ત્યારે પાસ્ટમાં બનેલી એની જે પણ ઇફેક્ટ હોય એ સ્ટોરેજ મેમરી એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડમાંથી બહાર આવે છે, અને એ રીતે એ કોન્શિયસ માઇન્ડને રિએક્ટ કરવામાં મદદરૂપ કરે છે. આ જગ્યાએ આપણે ઘણીવાર સામનો કરીએ છીએ ડિપ્રેશન, ફિયર, લોકો સાથે કડવાશ કર્યા સંબંધોનો, કોઈની સાથે ના ભૂલાતો ઘણી યાદોનો, જેને લીધે આપણે અંદર અને અંદર ખૂબ પીડાતા રહીએ છીએ. એમાં આપણે ક્લિનિકલ હિપ્નોથેરાપીની મદદથી જે પણ પ્રોબ્લેમ છે એના રૂટમાં જઈ અને એને ત્યાંથી બહાર કાઢી, એટલે સબકોન્શિયસ માઇન્ડમાંથી બહાર કાઢી, અને આપણે એને અલગ અલગ થેરાપીઝથી સારી રીતે ટ્રીટ કરી અને નેગેટિવ ઇફેક્ટ કાઢી અને પોઝિટિવ સારા રિલેશનશિપ બાંધવામાં, સારા આઉટકમ લઈ આવવામાં, આપણી અંદર પોઝિટિવ ચેન્જીસ લઈ આવવામાં આ જગ્યાએ ખૂબ મદદરૂપ રહે છે. મારા આટલા વર્ષના અનુભવોમાંથી એક કેસની જો હું વાત કરું, એક ન્યુલી મેરિડ કપલ મારે ત્યાં આવ્યું હતું. એના હસબન્ડને પ્રોબ્લેમ એ હતી કે એની વાઈફ કોઈ દિવસ ખુશ નથી થઈ. નાનપણથી એને એવું જ લાગે છે, ખુશી એટલે શું એનું એને અહેસાસ જ નથી. બંનેના લવ મેરેજ, ન્યુક્લિયર ફેમિલી, કોઈ પ્રોબ્લેમ નહીં. એનું પોતાનું ફેમિલી, મમ્મી પપ્પા બહેન, એ એના વતનમાં, ને અહીંયા ત્રણ જ જણા ઘરમાં, તો પણ એ ખુશ નહીં, ખુલીને કોઈ દિવસ હસી જ નથી. એ મારી પાસે કહે કે બહેન, શું હસવું એ પોસિબલ છે? મને ખુલીને હસતા તો નથી આવડતું, હું શું કરીશ? ત્યારે એને બધી પ્રોબ્લેમને સમજતા એને કાઉન્સિલિંગ અને થેરાપીસ્ટની જરૂરથી એ ખબર પડી કે જ્યારે એ નાની હતી, 8 વર્ષની હતી, અને એની બહેન એનાથી 12 વર્ષ મોટી, એટલે એ 20 વર્ષની હતી. અને નાનપણથી જ એના મા બાપ બંને જોબ કરતા હતા અને એની પૂરી સંભાળ એની બહેને જ લીધી હતી. 20 વર્ષની ઉંમરે એની બહેન એનાથી વિખૂટી પડી અને એના જીવનમાં આગળ રહેતી જોબ કરી અને એના પછી લગ્ન થઈ ગયા. અહીંયા એ એકલી રહી ગઈ. મા બાપ બંને જોબ કરતા હતા અને એમને આ વાતનો અનુમાન જ નહીં રહ્યું કે અમારી દીકરી એકલી પડી ગઈ છે. ને એ એના દાદી સાથે એનું જીવન વ્યતીત કરી લીધું. ખુશી શું, મા બાપનો પ્રેમ શું, લાગણી શું, એ બધાથી એ ખૂબ દૂર રહી. એમાં એ બહાર ભણવા નીકળી ગઈ અને જોબ કરી અને પ્રેમમાં પડી અને પ્રેમ લગ્ન કરી લીધા. પ્રેમ લગ્ન તો કર્યા,
પ્રેમ તો કર્યો પણ અંદરથી કોઈ દિવસ ખુશીનો અનુભવ એ ના કરી શકી. ત્યારે એના રૂટને સમજી અને ત્યાંથી અલગ અલગ થેરપીઝ યુઝ કરી અને ત્યાંથી એને 10-12 સેશન્સમાં અમે બહાર કાઢી. એ બહાર નીકળી ત્યારે પ્રથમ વખત એને અનુભવ કર્યો ખુશીનો. એને લગ્ન પછી 6 મહિનામાં પહેલી વાર એના હસબન્ડને આઈ લવ યુ કીધું. એના અને એના સાસુ વચ્ચે જે એક કડવાશભર્યો સંબંધ હતો, કેમ કે એને એવું લાગતું હતું કે આ તો એક બોજ છે, હું આ સંબંધ હેન્ડલ નહીં કરી શકું, ત્યાં એના સાસુ સાથે એડજસ્ટ કરી અને સારી રીતે રહેવા માંડી. મમ્મી પપ્પા સાથે એક ગેપ હતો, એમની સાથે એક રિલેશનશિપ એન્જોય નથી કરી શકતી. એમાં પણ ઘણો સુધારો થયો અને એના પિયરે રેગ્યુલર જવા માંડી. એની બહેન સાથે પણ એક નોર્મલ જિંદગી એ વ્યતીત કરી શકી. ક્લિનિકલ હિપ્નોથેરાપી એને સબકોન્શિયસ માઇન્ડમાં જઈ એનું જે રૂટનું પ્રોબ્લેમ હતું એને બહાર કાઢી અને ત્યાંથી એને ઠીક કરી સેશન્સમાં લઈ અને એને એક સારું જીવન મનથી, મેન્ટલ અને ઇમોશનલ બેલેન્સથી જીવવામાં એને મદદરૂપ થઈ. આપણા મનમાં ચાલતા નેગેટિવ થોટ પ્રોસેસ, નેગેટિવ વિચારો, નેગેટિવ ઇવેન્ટ્સથી આપણે ભાગતા ફરીએ છીએ, કાં એને દબાવતા રહીએ છીએ. આ તબક્કે આપણે એટલું જરૂર જાણ્યું કે કોઈ પણ પરિસ્થિતિથી ભાગવું એના કરતાં એને ફેસ કરવું વધુ સરળ છે. ફેસ કરવાથી આપણે કંઈ પણ પોઝિટિવ આઉટકમ કે એટલીસ્ટ એનું પરસેપ્શન શું હતું એ આપણે જાણી શકશું. એનાથી આપણે ઘણા સરળ થઈ જશું, ઘણા હલકા થઈ જશું, આપણું થોટ પ્રોસેસ પણ શાંત થઈ જશે. હોપ આ બધી જ માહિતી તમને ખૂબ ઉપયોગી રહે અને હજુ વધુ માહિતી માટે તમે અમારા ઓફિશિયલ વેબસાઇટ ઉપર લોગિન કરી શકો છો અને ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. મારા આટલા વર્ષના અનુભવોમાંથી જો હું વાત કરું